નમસ્કાર દોસ્તો, મારો નામ વિષય વિજ્ઞાન અને ટેકનોલોજીની અંદર આપણે પાઠ 10 માં કાર્ય ગુરુત્વ પ્રવેગનું સમીકરણ મેળવ્યું. આજે એ ગુરુત્વ પ્રવેગના મૂલ્યની ગણતરી કરવાની છે. તો ચાલો, કોઈ મને કહેશે કે તે ગુરુત્વ પ્રવેગનું સૂત્ર કેવું મેળવ્યું હતું? તો ચાલો, એ ગુરુત્વ પ્રવેગના સૂત્રની વાત કરીએ. તો ગુરુત્વ પ્રવેગનું સૂત્ર
પૃથ્વીય બળની અસર હેઠળ ગુરુત્વીય બળની અસર હેઠળ કાર્ય કરતા પદાર્થો અહીં ખાલી તમે એટલું લખો કે ગુરુત્વીય બળની અસર તો પણ ચાલે. હવે વાત છે અસર સમજવાની, તો ચાલો એક નાનકડી પ્રવૃત્તિ કરીએ. એક હાથમાં એક કબૂતરનું પાખનું પીછું મેં રાખ્યું છે, બીજી બાજુ એક વજનિયું રાખ્યું છે 2 કિલોગ્રામ. બેને ઊંચાઈથી એક જ સમય છોડી દેવામાં આવશે તો શું થાય? તો તમે કહેશો, સર શું તમે આવા પ્રશ્ન પૂછો? મને ખ્યાલ છે કે વજનિયું છે ઘણા બધા નીચે પડે, તો મુક્ત પતન કરવાનું છે, છોડવું એટલે પછાડવાનું નથી. તો વજનિયું છે એ પહેલા પડશે, પીછાનું વજન ઓછું હોય તો એ ધીમે 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 થઈને નીચે પહોંચે છે. પણ અહીંયા આપણે જાણીએ છીએ કે વજનિયું શા માટે પહેલા પડ્યું નીચે? તો તમે કહેશો સાહેબ ગુરુત્વાકર્ષણ બળ લાગે છે, તો પણ પીછાને લાગે ને, વજનિયાને લાગતું હોય તો પીછા ન લાગતું હોય, લાગે છે. પણ પીછાની ઘનતા વજનિયાની ઘનતા કરતા કેવી છે? એ સૂત્ર છે 2as, હવે શું છે 2a
जी टू जी एस बराबर बी वर्ग माइनस यू वर्ग। हमें प्रकरणिक बात करिए कि जो पदार्थ मुक्त बदल पानो हो तो जारे हमारा हाथ में हो त्यारे इनकी प्रारंभिक स्थिति लेके प्रारंभिक वेग केवो हो जीरो। तो यहां u बराबर शू थशे ये आपणे आठमा पाठमां लीधेल छे के u बराबर थशे प्रारंभिक वेग, v बराबर थाय अंतिम वेग। तो प्रारंभिक वेग छे ने एने अत्यारे मुक्त पतनની સ્થિતિએ જો ગણવામાં આવે છે શૂન્ય। તો u બરાબર શું ને શું આપણે પ્રારંભિક વેગ શૂન્ય મૂકીએ સમીકરણ 3 માં એટલે કે 1 2 3 ત્રણે। અને આપણે જોઈએ કે મુક્ત પતનની સ્થિતિ એ શું હોય છે એની પરિસ્થિતિ તો કે v બરાબર u છે અહીંયા 0 મૂકીએ તો સમીકરણ શું આવે g। બીજું સમીકરણ જોઈએ તો s બરાબર u u 0 એટલે ગુણ્યા t તો કોઈ પણનો ગુણાકાર 0 સાથે કરીએ તો જવાબ શું મળે 0 વડા ગુણાવાળો અને g t નો વર્ગ। ત્રીજું સમીકરણ જોઈએ તો 2gs બરાબર v વર્ગ u વર્ગ છે 0 છે તો થશે 2gt આ સોરી કેસ 2gs બરાબર થશે v વર્ગ। આ થઈ ગયા ગુરુત્વીય બળની અસર હેઠળ કાર્ય કરતા પદાર્થ। પરીક્ષાની અંદર તમને પૂછવામાં આવે કે પ્રવેગની જગ્યાએ ગુરુત્વ પ્રવેગ એટલે પદાર્થ મુક્ત પતન પામતો હોય મુક્ત પતન પામતા પદાર્થના ગુરુત્વીય બળની અસર હેઠળ કરતા પદાર્થના સૂત્રો જણાવો। તો અહીંયા તમારે શું લખવાનું છે આપેલા ત્રણ સમીકરણો લખવાનું છે બરાબર છે। ચાલો ત્યાર પછી વાત કરીએ આપણે દળની। દળને અંગ્રેજીમાં આપણે લખીએ છીએ માસ બરાબર। દળ પદાર્થમાં રહેલા દ્રવ્યના જથ્થાને દળનો જથ્થો હંમેશા અચળ હોય એટલે કહી શકાય કે દળનું મૂલ્ય
ચોથાની જગ્યાએ આપણે એવો શબ્દ વાપરીએ કે ધનનું મૂલ્ય હંમેશા કેવું હોય અચળ હોય છે. પછી ધન ધનનું માપ કેવી રીતે કરવામાં આવે છે? તો કે ધનને ભૌતિક તુલના વડે માપવામાં આવે છે. તમે ઘણીવાર જોયું છે સોનેની દુકાને તમે જાઓ તો સોનાના દાગીના છે કાચની પેટીમાં રાખીને માપવામાં આવે છે. હીરા નું કારખાનું હોય કે હીરા નો વેપારી હોય, હીરા ના વજન છે આવી રીતે કાચની પેટીમાં રાખીને ભૌતિક તુલના વડે કરતા હોય છે. આમ ધન છે એ અચળ છે, એને ભૌતિક તુલના વડે માપવામાં આવે છે, તેને સ્મોલ એમ વડે દર્શાવવામાં આવે છે અને તેનો એકમ કિલોગ્રામ છે. બરાબર, ચાલો આજનો સેશન છે એ અહીં આપણે રાખશું. હોમવર્ક ની અંદર આજે ત્રણ પ્રશ્ન આપું છું. એમાં પહેલો ક્વેશ્ચન છે એ શું છે? ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય શું છે? આ એકદમ ટૂંકો પ્રશ્ન છે. પછી બીજું છે કે દળની નોંધ લખો. ત્રીજો પ્રશ્ન છે કે મુક્ત મુદત પામતા પદાર્થ અચળ પ્રવેગી નદીના સમીકરણો જણાવો. ચાલો આટલું પૂરું કરશું. અસ્તુ, જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.